વાપી ખાતે વલસાડ જિલ્લા સહિત દમણ સેલવાસમાં વસતા નેપાળી ભાષા ભાષી સમાજમાં સંઘ લોકોને સંગઠિત કરી એક તાંતણે બાંધવા પતંજલિ યોગપીઠ હરિદ્વારના સાધ્વી દેવાદિજીતના સાનિધ્યમાં યોગ અને કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સંઘપદે દાદરનગર હવેલી દમણ વસતા નેપાળી ભાષાભાષી સમાજ દ્વારા વાપીમાં યોગ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંગે પતંજલિ યોગપીઠ હરિદ્વારના મહિલા પતંજલિ યોગ સમિતિના સાધ્વી દેવાદિજીતીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 25 દિવસથી ગુજરાતના વિવિધ શહેરોમાં યોગ શિબિરના માધ્યમથી લોકોને યોગ વિશે જાણકારી પૂરી પાડી રહ્યા છે. વલસાડમાં 5 દિવસથી યોગ શિબિરનું આયોજન સંપન્ન કરી હાલ સેલવાસમાં 3 દિવસની યોગ શિબિર શરૂ કરી છે. મહિલા યોગ સમિતિ દ્વારા પતંજલિના જે પ્રકલ્પો ચાલે છે તેમાં એક પ્રકલ્પ હામરો સ્વામીમાન છે, જેનો ઉદ્દેશ્ય ભારતના વસતા અસંગઠિત રહેલા નેપાળી ભાષાભાષી સમાજને એક તાંતણે બાંધવાનો છે, જે અંતર્ગત વાપીમાં અને તેની આસપાસ વસતા સમાજના લોકો સાથે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમાજ સંગઠિત બને, પોતાની સંસ્કૃતિ આરોગ્યની જાળવણી કરી પ્રગતિ સાધી શકે. યોગ અંગે સાધ્વી દેવાદિતીએ જણાવ્યું હતું કે જીવનમાં યોગનું મુખ્ય મહત્વ છે. મહર્ષિ પતંજલિના જણાવ્યા મુજબ યોગ સમાધિ સુધી પહોંચવાનું માધ્યમ છે. આપણા શરીરને જેટલી જરૂરિયાત ભોજનની છે તેટલી જરૂરિયાત શરીરના સ્વાસ્થ્ય માટે યોગની છે અને દરેક મનુષ્ય તેને ધારણ કરવું જોઈએ. શિબિરમાં નેપાળી સમાજના યુવાન પુરુષો મહિલાઓને સાધ્વી દેવાદિતીએ યોગના વિવિધ આસનો કરાવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. इसमें मुख्य रूप से हम लोगों का एक पतंजलि के इन प्रकल्पों के अंतर्गत एक और अपना प्रकल्प चलता है जिसका नाम है हमरो स्वाभिमान. उस हमरो स्वाभिमान का जो मुख्य उद्देश्य है वो है कि अपना नेपाली भाषा भाषी जो भाई बहन हैं जो भारत में रहते हैं उनको भी हम संगठित करके एक सूत्र में बांधते हुए योग के माध्यम से एक साथ जोड़ते हुए सबको आरोग्य और जो अपनी मूल संस्कृति है भाषा है अपनी संस्कृति की व्यवस्थाएं हैं उनको हम लोग संरक्षित कर सकें उनको उनकी सुरक्षा करते हुए उनको अपने जीवन में रखते हुए अपने गौरव के साथ हम लोग आरोग्य के साथ और स्वास्थ्य के साथ हम लोग अपने जीवन का एक उत्कर्ष प्राप्त कर सकें. इस उद्देश्य से हमारा यहाँ पर एक कार्यक्रम का यह आयोजन हो रहा है. देखिए योग का महत्व सर्वाधिक है जीवन में देखें तो और उसको अपनाएं तो बिल्कुल उसको पता भी चल जाता है क्योंकि योग मात्र सिर्फ शारीरिक क्रियाएं नहीं है. महर्षि पतंजलि के माध्यम से तो समाधि तक पहुंचने का साधन है अर्थात समाधान है जीवन का. तो योग तो जीवन का समाधान है और हर किसी व्यक्ति को जैसे भोजन पानी की आवश्यकता है उतनी ही योग की भी आवश्यकता है. इसीलिए हम पूरा प्रयास करते हैं कि हर व्यक्ति उस महत्वता को समझे और अपने जीवन में योग को धारण करे.